वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। आजीवन रक्तदान को जीवन दान कहा जाता है, लेकिन मृत्यु के बाद भी आप कई लोगों को जीवन दान दे सकते हैं। हाँ, यकीन मानिए, अंगदान के जरिए आप कई लोगों को जीवन दे सकते हैं। अंगदान आंदोलन के प्रेरणा दादा के नाम से मशहूर दिलीप भाई देशमुख ऐसे अंगदान के बारे में जागरूकता फैला रहे हैं। दिलीप दादा का जो एजेंडा है, उन्होंने अपना बुलंद करते हुए कहा कि पिछले 1.5 साल से पूरा गुजरात सतर्क है और अंगदान को लेकर लोगों को जागरूक किया जा रहा है। पूरे गुजरात में लगभग 7 लोगों ने दादा से प्रेरित होकर अंगदान के लिए शपथ ली और पंजीकरण कराया। दीक्षित त्रिवेदी जी का कहना है कि दिलीप दा को 2 साल पहले लीवर की समस्या थी। एक तरफ से कहा जाता है कि उन्होंने मौत की शैया पर पार कर ली थी। उस समय केसरोली गांव में एक युवा महर्षि की सड़क दुर्घटना हो गई थी, उनका ब्रेन डेड हो गया था। उनके परिवार ने दिलीप दादा और 4 अन्य लोगों के साथ अंगदान करने का फैसला किया। इस घटना से दादा के आंदोलन में काफी बढ़ोतरी हुई और लोग जुड़ते रह गए। तीसरा, प्रतिभा जी। दादा के अस्पताल अभियान में अहमदाबाद के अस्पताल को 125 से अधिक अंगदान किया जा चुका है। तब लगता है कि दादा का यह अभियान सच में सफल हो रहा है। दादा की इस उम्र में भी कड़ी मेहनत और लगन के लिए काम कर रहे हैं, यह आंदोलन है। મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે। આજે અહીં અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ અંગદાન મહાદાન આપણા આદરણીય જે દિલીપદાદા દેશમુખજી છે, એને એક પરિવાર દ્વારા લીવરનું દાન મળેલું હતું, જેની આજે 2 વર્ષ પૂરા થયા છે। એ લીવરનું દાન મળ્યા પછી સમગ્ર ગુજરાતમાં એમણે અનેક જાગૃતિના કાર્યક્રમ કર્યા છે। તો આ જ જાગૃતિના અંતર્ગત અમે આજે આ ગામમાં જ્યાંથી દાન મળ્યું છે એ ગામમાં અમે એ પરિવારનું વિશેષ સન્માનનો એક કાર્યક્રમ રાખ્યો છે, અને સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને જે પણ સારા સમાજસેવી છે, ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, એ સમગ્ર અમારા અભિયાનમાં જોડાયા છે। અને આજે અમે સાથે મળીને એક સંકલ્પ કરવાના છીએ કે જ્યારે કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે અમે જે તે વ્યક્તિ બ્રેન ડેડ થાય તો એને અંગદાન કરવા માટે જાગૃત કરીશું, એને સમજાવીશું। અને અંગદાનની વાત એટલી આપણે 5 લોકોને કરીએ એવા સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમની અમે રચના કરી છે। હું દિલીપ દેશમુખ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। 10 જુલાઈ 2020 મારું વર્ણન ડેથ ઓન ટેબલ હતું। હું એક જીવતી લાશ હતો, મને લીવર ટ્રાન્સપ્લાન્ટની આવશ્યકતા હતી અને તે દિવસે મારા લીવરનું ઓપરેશન થયું, મને એક નવું લીવર મળ્યું। સુરતના એક નવયુવાન દુર્ભાગ્ય એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા અને એના લીવર થકી 4 લોકોને જીવન મળ્યું। એક બેનને હાર્ટ મળ્યું છે, એક નાના બાળકને કિડની મળી છે, બીજા એક વ્યક્તિને કિડની મળી છે અને મને લીવર મળ્યું છે। એટલે આ એક સામાન્ય નવયુવાન સારોલીનો બ્રેન્ડેડ થયો અને એના કારણે જે અંગદાન પ્રાપ્ત થયું એમાંથી નવજીવન મળ્યું છે અને અત્યારે હું અંગદાનની અભિયાન ચલાવી રહ્યો છું અને ખૂબ વ્યાપક માત્રામાં એને આવકાર મળી રહ્યો છે। અંગદાન મહાદાન એ સૂત્ર સાથે અભિયાન ચાલી રહ્યું છે, અનેક લોકોને નવજીવન આપવામાં એ સફળતા મળી રહી છે। નામ અત્યાર સુધી કેટલા અંગદાન જાણ? દીક્ષિત ત્રિવેદી, સુરતથી। ભાઈ, અંગદાન માટે અમે ગુજરાતભરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં 1,25,000થી ઉપર લોકો સુધી અમે પહોંચાયા જનજાગૃતિમાં, અને આ એક હિસ્ટ્રીની અંદર બ્રેક છે, હિસ્ટ્રી ક્રિએટ થઈ છે કે ગુજરાતની અંદર અત્યાર સુધી 100 જેટલા અંગદાન અમદાવાદ સિવિલ ખાતે થયા છે, અને અંગદાનનું કાર્ય, અમારું જનજાગૃતિ લાવવાનું કાર્ય આખા ગુજરાતભરની અંદર ચાલી રહ્યું છે। देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ।